જય ગુજરાત દોસ્તો આ લેસનમાં આપણે કોઈપણ પણ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય તે શીખીશું નીચે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધો સૌપ્રથમ આપણે સંખ્યા એકથી દસ અને એનો વર્ગ લખીશું એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો હવે આપણે દાખલો ગણીશું વર્ગુણમાં સાતસો ઓગણત્રીસ કોઈ પણ આપેલ સંખ્યા હોય એમાં એકમ અને દશકનો અંક આ બે અંકો ભેગા કરીને એક જૂથ બનાવીશું જેને જૂથ એક કહીશું ત્યારબાદ વધેલી જે બધી જ સંખ્યા કે અંકોનું એક જૂથ બનાવીશું એને આપણે જૂથ બે કહીશું હવે જૂથ એકમાં એકમનો અંક હોય એને નોંધીશું અહીં એકમનો અંક નવ છે આ નવને વર્ગના ખાનામાં જોતા નવની સામે ત્રણ મળે છે જેથી સાતસો ઓગણત્રીસના વર્ગમૂળના સંભવિત જવાબમાં એકમનો અંક ત્રણ હોઈ શકે છે આ ઉપરાંત આપણને નવનો અંક જે છે એ ઓગણપચાસમાં પણ જોવા મળે છે જેથી ઓગણપચાસની સામે સાત છે એટલે બીજો સંભવિત જવાબ જે મળશે સાતસો ઓગણત્રીસ નો એમાં એકમનો અંક સાત પણ હોઈ શકે છે હવે આપણે દશકનો અંક નક્કી કરીશું દશકનો અંક નક્કી કરવા માટે જૂથ જૂથ જોઈશું આપણને સાત વર્ગના ખાનામાં અહીં વર્ગના ખાનામાં જોતા ચાર અને નવની ની વચ્ચે આવે છે હવે ચાર અને નવમાંથી નાનું કોણ છે તે જોઈશું અહીં નાના ચાર છે જેથી ચારની ની સામે બે લખેલા છે જે આપણો દશકનો અંક થશે હવે આપણને દશકનો અંક બે મળી ગયો છે હવે એકમનો અંક આપણે સાચો કયો છે તે નક્કી કરું છે એકમનો અંક સાચો નક્કી કરવા માટે દશકનો અંક ગુણ્યા દશકમાં એક ઉમેરીશું અને જે અંક મળે આ બંને અંકોનો ગુણાકાર કરીશું અહીં બે ગુણ્યા ત્રણ થશે જેથી બે ગુણ્યા ત્રણ બરાબર છ મળશે આ મળેલ છને જૂથ બેની જે સંખ્યા સાત આવે છે એની સાથે સરખાવીશું યાદ રાખીશું જો આ ગુણાકાર કરતાં જૂથ બેની બેનો જે અંક છે એ મોટો હોય તો એકમના જે બે અંકો મળ્યા એમાં મોટો અંક હોય એને આપણે પસંદ કરીશું બીજું આ જૂથ બે જે છે એનો અંક મળેલ ગુણાકાર કરતાં નાનો હોય તો જે બે એકમના અંક મળ્યા છે એમાં જે નાનો અંક હોય તેને જવાબમાં પસંદ કરીશું જેથી અહીં ગુણાકાર જે છે એ છ આવે છે અને જૂથ બેનો અંક જે છે એ સાત છે એટલે સાત એ મોટા છે આ ગુણાકાર કરતાં એટલે આ બે માંથી ત્રણ અને સાતમાંથી સાત મોટા હોય આપણે સાતને પસંદ કરીશું માટે કહી શકાય કે વર્ગમૂળમાં સાતસો ઓગણત્રીસ બરાબર સત્યાવીસ થશે આ રીતે આપણે કોઈ પણ જે પૂર્ણવર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ શોધી શકીએ છીએ દાખલો બે વર્ગમૂળમાં પાંચ હજાર એકતાલીસ સૌ પ્રથમ અહીં આપણે એકમ અને દશકનું એક જૂથ બનાવીશું જેને આપણે જૂથ એક કહીશું હવે બાકી રહેલ જે અંકો અથવા સંખ્યાઓ જે છે એનું જૂથ બીજ બનાવીશું હવે અહીં એકમનો અંક એક છે આ એકને વર્ગના ખાનામાં જોતા એકની સામે એક મળે છે જેથી કહી શકાય કે પાંચ હજાર એકતાલીસનું જે વર્ગમૂળ મળશે એનો સંભવિત એકમનો અંક એક હોઈ શકે છે એ જ રીતે ફરી એક જોતા એક્યાસીમાં એક પણ એકમનો અંક એક છે હવે આ એક્યાસીની સામે નવ મળે છે જેથી ફરી કહી શકાય કે વર્ગણું પાંચ હજાર એકતાલીસ જે જવાબ આવશે એનો સંભવિત એકમનો અંક નવ પણ હોઈ શકે છે હવે આપણે દશકનો દશકનો અંક શોધીશું શોધવા માટે આપણે જૂથ બેની મદદ લઈશું અહીં જૂથ પચાસ છે આ પચાસ વર્ગના ખાનામાં જોતા ઓગણપચાસ અને ચોસઠની ની અંદર આવે છે હવે ઓગણપચાસ અને ચોસઠમાં ઓગણપચાસ એ નાના છે જેથી ઓગણપચાસની ની સામે સાત મળે છે જેથી કહી શકાય કે આપેલ સંખ્યાનો દશકનો અંક વર્ગમૂળ શોધતા સાત મળશે હવે આપણે સાચો એકમનો અંક નક્કી કરીશું તે જોઈએ કઈ રીતે નક્કી કરાય માટે આપણે દશકની મદદ લઈશું અહીં દશકનો અંક સાત છે એમાં એક ઉમેરતા આપણને આઠ મળે આ બંનેનો ગુણાકાર કરીશું જેથી આપણને સાત અઠા છપ્પન મળશે હવે જૂથ બેની જે સંખ્યા જે પચાસ છે એ આ છપ્પન કરતાં નાની છે જેથી એક અને નવમાંથી જે નાની સંખ્યા હશે એટલે કે આપણને જે સંભવિત એકમનો અંકો જે મળ્યા એમાં જે નાની જે કિંમત હશે એ લઈશું અહીં નાની કિંમત એક છે જેથી સાતની પાછળ એક આવશે આમ પાંચ હજાર એકતાલીસ વર્ગુણનો સાચો જવાબ ઇકોતેર થશે દાખલો ત્રણ વર્ગમૂળમાં નવ હજાર આઠસો ને એક એ જ રીતે આપણે સૌ પ્રથમ એકમ અને દશકનું એક જૂથ બનાવીશું ત્યારબાદ બાકી રહેલ જે સંખ્યાઓ છે અહીં નવ ને આઠ છે એનું બીજું એક જૂથ બનાવીશું હવે એકમનો અંક અહીં એક છે આ એકને વર્ગના ખાનામાં જોતાં આપણને એકની સામે એક મળે છે જેથી નવ હજાર આઠસો એકના સંભવિત વર્ગુણના જવાબમાં એકમનો અંક એક મળી શકે છે આ ઉપરાંત આ એકને વર્ગના ખાનામાં જોતા એક્યાસીમાં પણ એકમનો અંક એક છે જેથી તેની સામે નવ મળે છે એ જ રીતે નવ હજાર આઠસો એકના સંભવિત વર્ગમૂળના જવાબના એકમનો અંક નવ પણ હોઈ શકે છે એટલે કે આ બેમાંથી ગમે તે એક હશે હવે આપણે દશકનો અંક નક્કી કરીશું દશકનો અંક શોધવા માટે જૂથ બેની મદદ લઈશું જૂથ બેમાં અઠ્ઠાણું છે આ અઠ્ઠાણું વર્ગના ખાનામાં જોતા એક્યાસી અને સોની વચ્ચે આવે છે એટલે કે એમાં આવે છે જેથી સો અને એક્યાસીમાંથી નાની સંખ્યા એક્યાસી છે જેથી એક્યાસીની સામે નવ મળે છે માટે આપણો દશકનો અંક થશે નવ હવે દશકનો અંક નવ કન્ફર્મ થઈ ગયો છે હવે આપણે એકમનો સાચો અંક નક્કી કરીશું એકમનો સાચો અંક નક્કી કરવા માટે આપણે દશકની મદદ લઈશું હવે એકમનો અંક નક્કી કરવા માટે દશકનો અંક ગુણ્યા દશકમાં એક ઉમેરતા મળતો અંક આ બંનેનો ગુણાકાર કરીશું જેથી આપણે નવ ગુણ્યા દસ મળશે નવેદાન નેવું થશે આ નેવું અને અઠ્ઠાણુંની સરખામણી કરીશું હવે જૂથ બેની ની સંખ્યા મળેલ ગુણાકાર કરતા મોટી છે જેથી આપણે એક અને નવમાંથી મોટી સંખ્યા પસંદ કરીશું એટલે કે નવ પસંદ કરીશું જેથી કહી શકાય કે નવ હજાર આઠસો એકનું વર્ગમૂળ નવ્વાણું થશે આમ આ રીતની મદદથી આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ છીએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં